दोस्तों बारडोलीमां मारा मित्र रहेशे નિલેશભાઈ નાયક અને એમને આજે આપણે મળવાના છીએ। નિલેશભાઈ આ શ્રૃંખલામાં હું બધાને ત્રણ સવાલ પૂછતો રહ્યો છું, એવા જ ત્રણ સવાલ હું તમને પણ પૂછીશ અને મારે એ જાણવું છે કે જિંદગી એટલે શું અને મારે જવાબ કઈ રીતે આપવાનો તમને દે કેવો જવાબ જીવન જીવન થી નથી આપવાનો દેવથી આપવાનો છે। બસ જિંદગી એટલે અત્યારે જે રીતે હું જીવી રહ્યો છું એ રીતે આનંદથી જીવવી છે। મારો આનંદ બે જગ્યાએ હતો, પહેલાં એક જગ્યાએ હતો એ મારી વાઈફ, તેને આનંદિત રાખવા માટે જે મારા જીવનમાં કરવાનું હતું તે કર્યું। હવે એના પછી બીજા બે આનંદ ઉમેરાયા, એ મારી બે બેબીઓ, અને એ આનંદિત રહે એના માટે અત્યારે જે કરવું પડે એ બધું કરવાની તૈયારી સાથે હું જીવું છું અને એ આનંદ મને પણ આપી જ રહેલી છે। મારા એફોર્ટ જે જગ્યાએ હું મેં કર્યા છે એનો રિવોર્ડ મને મળતો જાય છે હવે। ટૂંકમાં તમારી જિંદગીમાં તમે આનંદને કોઈ એક વ્યક્તિ સાથે જોડી દેવાને બદલે પરિવારના તમામ સભ્યો સાથે જોડી દીધો અને એ આનંદ મેળવવા માટે કામ જે કામ કરવાનું છે એ કામમાંથી પણ તમે આનંદ શોધો છો એ જાણીને બહુ આનંદ થયો। તો સ્વાભાવિક છે સવાલ પેદા થાય નિલેશભાઈ કે બારડોલી જેવા મોટા સેન્ટરમાં કે જ્યાં વધુ પ્રમાણમાં એનઆરઆઈઓ રહે છે એવા સેન્ટરમાં તમે રહો છો, એટલા વર્ષોથી તમે અહીંયા તમારું જીવન જીવી રહ્યા છો અને આજુબાજુની ઇન્ડસ્ટ્રીમાં તમે વ્યસ્ત રહો છો, તો જાણવું એ છે કે તમારી જિંદગી જે પ્રકારે ચાલે છે એનાથી તમે સંતુષ્ટ છો અને જો છો તો એ સંતુષ્ટતા કેવી રીતે પ્રાપ્ત કરી? એ સંતુષ્ટતા આમ જોવા જઈએ તો હું ફાઇનાન્શિયલી બહુ ઓછું મહત્ત્વ આપું છું અને ફાઇનાન્શિયલીની જે ફાઇનાન્શિયલી જો આપણે મહત્ત્વ આપીએ ફાઇનાન્સને તો એ સંતુષ્ટતા મેળવી નહીં શકાય એવું હું ચોક્કસપણે માનું છું। અને જે ફક્ત જરૂરી ફાઇનાન્સ આપણને મળતું રહે કે જેનાથી આપણા કોઈ પણ કામ અટકે નહીં એ બેસ જે દિવસથી મેં સ્વીકાર્યો એ દિવસથી મને કોઈ પણ જગ્યાએ અડચણ પડી નથી। એટલે ગમે તે વાતાવરણમાં તમે અત્યારે મને મૂકો, અત્યારે એનઆરઆઈઓની વચ્ચેના વાતાવરણમાં મૂકો કે ઇન્ડસ્ટ્રીયલની વચ્ચેના વાતાવરણમાં મૂકો તો અખિલભાઈ આ તમે છો એટલે તમને પાછું એકવાર રિપીટ કરું છું કે તમારા જીવન સફલ્યના જેટલા ક્લાસીસો તમે લીધેલા અને તેમાં પાર્ટિસિપેટ કર્યા પછી અને ટ્રેનર્સ ટ્રેનિંગના સેશન પછી ચોક્કસપણે હું એને ઘણી બધી રીતે ફોલો કરતાં શીખી ગયો છું અને તેનાથી મને વધારે ફાયદો થયો છે એ તો 100% વાત સાચી જ છે। બહુ આનંદ થાય એવી વાત તમે કરી, કોઈ પણ ગુરુને હંમેશા એવું થાય છે કે મારો શિષ્ય આગળ વધે અને તમે મારા દ્વારા નિર્દેશિત એવા કેટલાક મુદ્દાઓને અપનાવી શક્યા અને અપનાવ્યા બાદ તમે એના પરિણામ સુધી પહોંચી શક્યા એટલે સ્વાભાવિક છે એ વાત મારા માટે ગૌરવપ્રદાન બને છે। નિલેશભાઈ મારે એ જ જાણવું છે કે જિંદગીની અંદર ક્યારેક ક્યારેક એવી પરિસ્થિતિ ઊભી થતી હોય છે કે જ્યાં માણસ એ પરિસ્થિતિની સામે લડતા લડતા હિંમત ખોઈ બેસે છે, તો એનું કારણ એ છે કે જિંદગીમાં સંઘર્ષ વધી જાય છે અને જિંદગી સરળતાપૂર્વક ચાલતી હોય એવું લાગતું નથી હોતું, તમારો શું અભિગમ છે આ બાબતે? જિંદગી સરળતાપૂર્વક ચાલી છે કે સંઘર્ષ આવ્યા છે અને જો સંઘર્ષ આવ્યા છે તો તમે એ સંઘર્ષની પાર કેવી રીતે પડ્યા છો? સંઘર્ષ તો દરેકને આવે નાનું મોટું અને એ સંઘર્ષમાંથી બહારવા માટે પ્રથમ તો આપણે ધીરજ રાખવી જરૂરી છે કારણ કે જેટલું ફર્સ્ટ રિઝલ્ટ આપણે ઈચ્છીએ એટલું રિઝલ્ટ ફર્સ્ટ ન પણ આવી શકે એ તૈયારી આપણે રાખવી પડે અને પ્રયત્ન ચાલુ જ રાખવા પડે। તો એક પણ આ દુનિયામાં એવી કોઈ જ વસ્તુ નથી બની કે જેનો ઉકેલ નથી, દરેક ઘટના અથવા દરેક જેટલા પ્રોબ્લેમ આવે છે એનો ઉકેલ પહેલાં તૈયાર થયો હોય અને પછી જ પ્રોબ્લેમ આવે એવું આજની મિનિટે હું માનતો થઈ ગયો છું। મને લાગે છે કે તમે અમારી સાથે કરેલી આ ટૂંકીને ટચ તેમ છતાં પણ મુદ્દાસરની વાત કોઈ પણ વ્યક્તિને પોતાની જિંદગીમાં આવેલી મુશ્કેલીને કે પ્રોબ્લેમને સોલ્વ કરવા માટે, કારણ કે એને ખબર છે હવે કે આનું સોલ્યુશન પણ ક્યાંક ને ક્યાંક તૈયાર હોવું જ જોઈએ, તો એ બસ એના સોલ્યુશન સુધી પહોંચી જઈ શકે અને પોતાની જિંદગીમાં થોડી સરળતા સંઘર્ષ ઓછો કરીને પ્રાપ્ત કરી શકે એવી શુભકામનાઓ સાથે અને અમારી સાથે તમે આટલી ટૂંકીને ટચ છતાં સુંદર વાતો કરી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ।